ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ પહેલાં ફરી ધારાસભ્યના રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના બે ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બંને ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા હોવાની પુષ્ટિ કરી છે. કરજણ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ધારાસભ્યના પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કપરાડા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા જીતુભાઈ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં આ પહેલાં પણ ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસમાંથી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, જેનો સિલસિલો આવનારી રાજ્યસભાની ચૂંટણી પહેલાં પણ ચાલુ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના કહેવા પ્રમાણે બંને ધારાસભ્યોએ સ્વેચ્છાએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. તેમણે કહ્યું, બંને ધારાસભ્યો તેમને રૂબરૂમાં મળ્યા હતા, પોતાના હાથે લખેલા રાજીનામા લઈને અહીંયા આવ્યા હતા, જે બાદ તેમની જ સહી છે તેની ખાતરી કરવામાં આવી અને તેમના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. બંને ધારાસભ્યોએ બુધવારે સાંજે વિધાનસભાના અધ્યક્ષને મળીને રાજીનામા સોંપી દીધા હતા. ત્રિવેદીના કહેવા પ્રમાણે બંને માસ્ક પહેરેલા હતા, તે માસ્ક ઉતરાવીને પણ ખરાઈ કરવામાં આવી છે. બંનેએ પોતાની મરજીથી રાજીનામા આપ્યા છે, જે સ્વીકાર્યા બાદ હવે બંને ધારાસભ્યો પોતાના પદ પર રહેતા નથી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત મુજબ ગુજરાત સહિત 6 રાજ્યોમાં ઉપલા ગૃહની 18 બેઠક માટે જૂન મહિનાના 3 સપ્તાહમાં આ ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે 3 ઉમેદવાર તરીકે પાટીદાર નેતા નરહરિ અમીનનું નામ જાહેર કરતા ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. ભાજપે પહેલા અને બીજા ઉમેદવાર તરીકે અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારાના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પક્ષના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે. કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુ પ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહિલ નિવૃત્ત થનાર છે. ગુજરાતમાંથી રાજ્યસભાના 4 સભ્યોની ચૂંટણી માટે 19 જૂને મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠક પર ભાજપના ઉમેદવાર એસ જયશંકર અને જુગલજી ઠાકોરનો બહુમતી સાથે વિજય થયો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોર સહિતના 2 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. વિધાનસભામાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે દખલ આપવાનો ઇનકાર કર્યો હતો. એ ચૂંટણી દરમિયાન ધારાસભ્યો બળવો કે ક્રોસ વોટિંગ ન કરે તે માટે તેમને પાલનપુર નજીક એક રિસોર્ટમાં મોકલી દેવાયા હતા. 2020ની ચૂંટણી પહેલાં પણ કોંગ્રેસ દ્વારા આવી કોઈ વ્યૂહરચના અપનાવવામાં આવે તેવી વકી છે.